Good morning everyone. Now take out your notebook and write down today's date and write heading activity to story Lily Billy and Gulu. And write these meanings, spellings with meanings. Write in your notebook five times. notebook ma as spellings. First one is lamb. L-A-M-B, Lamb. Itla kignetano. Bachu. To enter. It le Praves Class. Itle work. New itle navu. પ્યુપિલ એટલે વિદ્યાર્થી ને સ્ટુડન્ટ્સ એટલે પણ વિદ્યાર્થી જ થાય છે ટુ વેલકમ એટલે સ્વાગત કરવું થેન્ક યુ એટલે આભાર તમારો ટીચર્સ એટલે શિક્ષક ટાઈમ એટલે સમય લાસ્ટ યર એટલે ગયું વર્ષ ચિલ્ડ્રન એટલે બાળકો ફ્રેન્ડ એટલે મિત્ર પછી ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય આપવો સ્કૂલ એટલે શાળા ગ્રાન્ડ મધર એટલે દાદી પેરન્ટ્સ એટલે માતા પિતા લેન્ડ એટલે ધરતી ને સ્મોલ એટલે નાનું ટાઉન એટલે નગર નાવ રાઈટ ધીઝ સ્પેલિંગ્સ ઇન યોર નોટબુક ફાઇવ ટાઈમ્સ એવરી નાવ નેક્સ્ટ ઇઝ એટલે પાંચ વાર તમારે આ સ્પેલિંગ્સ તમારે નોટબુકમાં લખવાની છે વિથ મિનિંગ્સ અર્થ સાથે નાવ ટ્રાન્સલેટ ઇન ટુ ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી આ સેન્ટન્સ ઇંગ્લિશમાં આપ્યા છે એના તમારે ગુજરાતીમાં ભાષાંતર લખવાનું છે વન ટાઈમ ઓનલી ફર્સ્ટ વન ઇઝ લીલી લેમ્બ એન્ટર ધ ક્લાસ લીલી લેમ્બ એટલે કે ઘેટાનું બચ્ચું વર્ગમાં પ્રવેશ કરે છે સેકન્ડ વન ઇઝ સી ઇઝ અ ન્યૂ પ્યુપિલ તે નવી વિદ્યાર્થીની છે થર્ડ વન ઇઝ ધીસ ઇઝ ગુલ્લુ આ ગુલ્લુ છે ફોર્થ વન ઇઝ નાઇસ ટુ મીટ યુ લીલી તને મળીને આનંદ થયો લીલી ફિફ્થ વન ઇઝ હુ ઇઝ અવર ટીચર આપણા ટી શિક્ષક કોણ છે સિક્સ વન ઇઝ મિસ ગૌરી ઇઝ અવર ટીચર કુમારી ગૌરી આપણા શિક્ષિકા છે નાવ સેવન્થ વન હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર ગયા વર્ષે તમારા શિક્ષક કોણ હતા નાવ એથ નંબર મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર ગયા વર્ષે શ્રી હાથીભાઈ અમારા શિક્ષક હતા નાઇન્થ વન ઇઝ આઈ સ્ટડીડ ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર ગયા વર્ષે હું જોલી સ્કૂલમાં ભણી હતી નંબર ટેન આઈ લિવ હિયર વિથ માય ગ્રાન્ડ મધર અહીં હું મારા દાદી સાથે રહું છું નંબર ઇલેવન માય પેરેન્ટ્સ આર ઇન હિલીલેન્ડ લેન્ડ મારા માતા પિતા હિલી માં છે નંબર 12 ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન તે નાનું નગર છે નાઉ ધીસ ટ્વેલ્વ ટ્રાન્સલેટ ઇન ટુ ગુજરાતી રાઈટ ઇન યોર નોટબુક વન ટાઈમ આ ટ્રાન્સલેશન છે એ તમારી નોટબુકમાં તમારે એકવાર લખવાનું છે નવ થેન્ક યુ